bawa drama. Aurudur dia mau gam. Agam ne angane. Semesta Lakshmi Narayan Kadwa Patidar Sanatan Samaj. Jetlu vyavasthit a samaj nu naam che. આ સંસ્થાનું જે તમે નામ આપ્યું, પરિવારનું જે નામ છે, એટલા જ ગુણ અમે આ ગામના આંગણે આવ્યા અને તમારા બધાનો ભાવ જોયો. અમને એમ લાગ્યું કે ખરેખર સાર્થક છે. બીજું, આ મંચ ઉપર મુખ્ય કલાકાર તરીકે જેને તમે આમંત્રિત કર્યા છે, એવા શીતલબેન બારો, એને એકવાર જોરદાર તાળીના ગડગડાટથી આપણે આવકારીએ. ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ, બરડો, હાલાર, વડિયાર અને ભારત વર્ષના ખૂણે ખૂણે શીતલબેનના અનેક લોક ડાયરાઓ, અને એમની સાથે સાથે પર્સનલ નામથી કદાચ મને યાદ હોય ન હોય, પણ અમારે ઉમરેઠની અંદર કાર્યક્રમ થયેલો, અને એ કાર્યક્રમ દરમિયાન ત્યાં મને મારી વાણી પીરસવાનો જે મોકો મળેલો, અને એ લાગણીને અત્યાર સુધી યાદ રાખી અને મને જે આ મંચ ઉપર આમંત્રિત કર્યો એ બદલ હું જયેશ પ્રજાપતિ પણ તમારો બધાનો આભારી છું. શીતલબેનના પપ્પા અને શીતલબેન માટે તો આ લાઈનમાં માર્ગદર્શક પણ કહી શકાય, અને આ સ્ટેજના કાર્યક્રમોની અંદર એક દીકરીને જ્યારે આગળ વધવું હોય ત્યારે એને બીજા કોઈનો સાથ અને સહકાર મળે એના કરતાંય જ્યારે એક બાપનો હાથ માથે હોય અને દીકરી જે કાર્યક્રમની અંદર આગળ વધે એવા અમારે કાંતિભાઈ બારોટ, જયંતિભાઈ બારોટ, એને જોરદાર તાળીના ગડગડાટથી આપણે આવકારીએ. જયંતિભાઈ, એમનો પણ ભાવ એવો જ છે, જેવું એનું નામ એવા એના ગુણ. અમારા સંગીતકાર મિત્રો બધાએ આજના દિવસે, આજની રાતે તમને જમા જાગરણ કરાવવું છે, અને જમા જાગરણ એને કહેવાય કે જે પળ મને તમને ક્યારેય વિસરાય નહીં. આપણે એમ કહીએ મળીએ ત્યારે કે આપણે ઉમરેઠમાં જલસો કર્યો, તો એવો જલસો આ વિઘોડી ગામમાં કર્યો તો એવી એક યાદ રહી જાય. શીતલબેન, એવા કાર્યક્રમ સાથે, એવી રજૂઆત કરવા માટે એવા ભાવ સાથે અમે અહીંયા આવ્યા છીએ. પણ મને એ વાત બહુ ગમી કે અહીંયા આવવાનું જે કારણ અને જે માધ્યમ, તો તમારું અપના ઘરને, આ અપના ઘર, હું મૂળ તો કાઠિયાવાડનો છું, એટલે કાઠિયાવાડમાં અમારે એક કહેવત કે હાંડીઓ મરે તો મારવાડે હામું મોઢું રાખે બાપ. એમ તમે બધાએ ભલે ગમે એટલા દેશ પરદેશમાં રહેતા હોય, 500 કિલોમીટર, 1000 કિલોમીટર દૂર રહેતા હોય, પણ તમે આ કામ કર્યું છે ને, અપના ઘરનું જે કામ, એ કામ મને બહુ ગમ્યું છે ને, હૃદયથી તમને બધાને વંદન કરું છું કે આ તમે સરસ મજાનું એક કામ એટલા માટે મને ગમે છે કે વતનને છોડી દીધા પછી એના દીકરા દીકરીઓને એના વતનમાં આવવું હોય, પણ વિચાર કરે કે ન્યા હવે ક્યાં ઠેકાણું રહેવાનું, મકાન છે પણ જમવાનું આ તે ફલાણી દીકરી સગવડ છે નહીં, અને આ તો અડધી રાતે છોકરા ઉઠીને એમ કહે કે મારે મારા મુલકમાં, મારા બાપના ગામમાં જવું છે. એવું સરસ મજાનું જે તમે કામ કર્યું છે, એ કામ જેટલું વખાણી એટલું ઓછું પડે બાપ. પણ અહીંથી અમે જ્યારે કાર્યક્રમની શરૂઆત કરીએ મા ભગવતીનું આરાધન કરીને, એની પહેલા તમારી પાસેથી મારે એક અપેક્ષા છે, ડાબો ને જમણો બે હાથ અદર કરી અને એવા પ્રેમથી જયનાદ કરીએ અને આપણી બધાની સુરતા એક જ ભજનમાં લાગી જાય, એ કંઈક જયકારો કરીએ. એનું કારણ હાથ અદર કરવાનું
પણ એમ કે જયકારો તો અહીં બેઠા બેઠા અમે કરીએ, પણ હાથ અધર કરવાનું કારણ શું? તો કોઈ પણ ગુનેગાર હોય, એ દોડ્યો જતો હોય, પાછળ કાનૂન પડ્યું હોય અને ગોળી બહાળો ત્યાં ઠાર મારી દેવાનો હુકમ થયો હોય, પણ બે હાથ અધર કરીને સરેન્ડર કહેતા શરણાગતિનો ભાવ જ્યારે રજૂ કરે એટલે પછી એને ગોળી વાગવાની બીક મટી જાય કે ભાઈ હવે આપણને ગોળી વાગશે નહીં. હવે આ તો સામાન્ય માણસનું ઘડેલું કાનૂન છે, એમાં જો ગોળી વાગવાની બીક મટી જતી હોય તો સાહેબ અખિલ બ્રહ્માંડના નાયકના નામનો જ્યારે જયનાથ થાય અને બે હાથ અધર કરીને એમ કહીએ કે જેવો છું એવો તારો છો ભાવ, ત્યારે કેવો ભાવ પ્રગટે? તો એવા ભાવથી જયનાથ કરીએ. અહીંયા તમારા આજે કરવા પાટીદાર સનાતન સમાજનું નામ લક્ષ્મીનારાયણના નામથી છે તો એના નામનો જયનાદ કરી અને કાર્યક્રમની શરૂઆત કરું એવું મને મારા અંતરાત્માનો અવાજ આવે છે. તો બોલે લક્ષ્મીનારાયણ દેવ કી, રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, હનુમાનજી મહારાજ કી, સર્વશક્તિ માત કી, અપને અપને માત પિતા સદગુરુ ભગવાન કી, સત્ય સનાતન ધર્મ કી, અનાદ ની મજા છે. ધનજીભાઈ
આતો ચતુરાય થી ચિતરેલ ચાકલા મા ચતુરાય થી ચિતરેલ ચાકલા યન તુળે મારણે બાંધે પણ ચતુરાય થી પણ એમાં ઉણપ 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 રહ્યો કા પણ એમાં ઉણો એમાં એમાં ઉણો રહ્યો એકા હે માથું તો રંગ રે પુરજે કુળદેવી ના
છતાં ધરતી પૂજે અરે રે જનકી વહે જા અરે રે એની ખબરો લેવા ખોડિયા ખોડિયા કાઠિયાવાડની ભૂમિ કઈ મોડી તો નહીં ને બાપે તો કાઠિયાવાડમાં કોકદી જેની જોતા હતા વાટ એ માનવી આવી અને અમારી હામા મળ્યા પછી ઉઘડ્યા હૈયાના હાથ અને ગુંચી મળે નહીં ગામની આવા માહોલમાં જઈ બેઠા છે અને એવા નરનારાયણના નામથી જ્યારે તમે બેઠા છો ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના પીઠ બ્રહ્માનંદ સ્વામી એ લાડ લડાવે કૃષ્ણ કનૈયાને અને આમ તો હરખું જીવતા આવડે ને તો આ બેઠા એ નર છે અને નારાયણ બધું આમાં નામાં જ છે પણ એના દર્શન કરતા મને તમને આવડવું જોઈએ એ દર્શન તમે પામી ગયા છો ત્યારે આવું સરસ કાર્ય કરી રહ્યા છો અને એટલે બ્રહ્માનંદ સ્વામીના છંદથી લાડ લડાવીએ કૃષ્ણ કનૈયાને મજા
સાધ છે મરેલું ચામડું હોય સાહેબ, પણ અમારે કિરણ ઉસ્તાદ ને આ માંગણીઓ પડે એટલે આમ મજા જ આવે રાખે. આ બાજુ અમારે કિરીટભાઈ બેન જો બે હોય એમનું મજા જ આવે રાખે. એના માટે તાળીનો ગણગડાટ અમારા સાધુભાઈ હિન્દુ માટે થાય. ગોલોકની દુનિયામાં અને આના થકી અમે ઉજળા હોય ભાઈ, પણ અમે બધા તમારા થકી ઉજળા હોય. કોઈ દુનિયાનો કલાકાર એમ કહેતો હોય, થોડો કીકો ઓછો કરજો થોડી વાર માટે, કોઈ દુનિયાનો કલાકાર એમ કહેતો હોય કે કોઈ કલાકાર કોઈ તાનસેન મહાન છે, તો એ હું નથી માનતો. કાનસેન મહાન છે. કાનસેન નો હોય સાહેબ, 14 બ્રહ્માંડ ના માલિક ની મૂર્તિ હું તમે બનાવીએ, ગમે એવું મોટું મંદિર બનાવીએ, માં ભગવતીનું મંદિર બનાવીએ અને કરોડોનો ખર્ચો કરીને એની અંદર મૂર્તિની પ્રતિષ્ઠા કરીએ, પણ 15 થી જો માણા એને દીવાબત્તી કરવા ન જાય તો એમાં કરોડિયા જાળા કરી જાય તો અમે તો કાળા માથાના માનવી છીએ. પણ આ તમારી મોટાઈ છે અમને અહીં બેહાર્યા છે. અને આ બધું પ્રારબ્ધની વાત છે સાહેબ. આ બધું લખેલું હોય કે વિગોડી ગામના આંગણે પ્રોગ્રામ થાય, તારી 38-39 વર્ષની ઉંમર થાય, તેથી તારે કચ્છમાં જવાનું થાય, ઉમરેઠ વાળા તને બોલાવશે અને પછી આ વિગોડીમાં પ્રોગ્રામ થાય, બેન હારે હશે. આ બધું પ્રારબ્ધમાં લખાયેલું છે, બાકી આપણાથી કશું નથી કાતું. આજે હાસ્યની સાથે સાથે એવી પણ કઈક વાતો કરીને જાવી છે, કારણ કે માણા મળે એની મજા છે, પબ્લિક તો બહુ હોય. પબ્લિક બહુ હોય, અમારે તો માણાની જરૂર છે. અને એ માણા અમને આમાં ભલકારો દેવા વાળા જયારે માણા મળ્યા છે, એટલે બેનો આ મોબાઈલ નો યુગ છે, અટાણે કોઈ કોઈનું કોઈ છે નહીં. કોઈની ઘેરે બે હવા જાઓ ને, પેલા ભલામણા આપણી ઘેરે મહેમાન આવતા ને તો મહેમાન પેલા એમ કેતા તમારા છોકરાઓ શું કરે, મહેમાન ને આપણે પૂછતા કે તમારા બાપા શું કરે. અટાણે તો મહેમાન જેવો ઘરમાં આવે ને એવો સીધે સીધો મોબાઈલ ખીચામાં જ બારો કાઢીને પૂછે, આ ચપટી પીન વાળું ચાર્જર છે? માફી માંગુ હું સાચી વાત કરી, કોઈના પક્ષમાં આપણે રહેવું એવું કઈ છે નહીં. તમને એમ થાય કે ભાઈઓ કોઈ જ કલાકારો બોલે, બોલવું પડે, પેમેન્ટ એની પાસેથી લેવાનું હોય. પણ અહીંયા બેઠા પછી આને વ્યાસપીઠ કહેવાય, અહીંથી સાચું કેવું પડે. આ મોબાઈલે એવી ઘાણી કરી છે, એવી ઘાણી કરે છે. અમુક અમુક બેનો સેલ્ફી લેતી હોય ને હું તો ફેસબુકમાં જો આમ મોટું કરે આમ. એટલે જેવું મોટું દીધું એવું રાખીને સેલ્ફી પાડો ને, ઓલો કોક દીક તથાસ્તુ કહી દે ને તો આમ થઈ જાય. જોતા હોય અમારું કાંઈ ન હોય, તમારામાં તમારી વાતો અમે ઉઠાવીએ, તમને તમને પાછી દઈએ અને એના તમે અમને રૂપિયા આપો. મિત્રો, હું કુંભારનો દીકરો, ભલામણ માટલા નો ટીકતો હોય ક્યાંક બેઠો બેઠો. પ્રજાપતિ દીકરો, આ ચાર આ ચારણ હોય, આ બારોટની દીકરી છે, બારોટના દીકરા છે, એના એના માટે આ કુંભારને ક્યાંથી મળી ગયું? પણ કંઈક પરમાત્માની કૃપા ને તમારી જેવા મિત્રોના આશીર્વાદ હોય. બાકી આ બધું નકામું. હમણાં હું લગ્નગાળાની સિઝનમાં બેન લગ્ન ગીતના પ્રોગ્રામમાં ગયો, મેં નજરે જોયેલો દાખલો. આપણે ભાઈઓને બહુ ફોટા પડાવવાનો શોખ ન હોય, હોય આપણે 5 જણા અહીંયા તમે ભેગા થયા તો બધા મિત્રો મિત્રો ભેળા થઈને વાતો કરતા હોય, પણ બહેનોને ફોટાનો બહુ શોખ હોય. એમાં એક લગ્નમાં હું ગયો ને, મેં નવી નવી 4 હાડી બદલાવીને એક બેને એના ઘરવાળા નામ પકડ્યો, હાલો ને ફોટો પડાવો છે, આમ પકડી રાખ્યો. અને પછી ઓલો ફોટોગ્રાફરને હું કહે, ખબર, એ ભાઈ મારો પાડો, એ ભાઈ મારો પાડો, એ ભાઈ મારો પાડો. ફટાકી આ બોલું ત્યાં તમે હસવા મળો છો.
અમુક જગ્યાએ લાંબી વાઈટ ના ફટાકડા હોય. આ જોક્સ કહીને કાલ બપોર બાથરૂમ માં નાતો નાતો દાંત કરે. આપણો પાડો બોલો ફોટોગ્રાફર કે બેન એ તમારો જ પાડો છે. અને અમુક અમુક પાડા આહળે નહીં, હા કઈ ખબર નહીં. બેનો નો કઈ વાત ન હોય. અમારે ભીખુદાનભાઈ ગઢવી એમ કે છે કે બધા નામના જનાવર ના વિકાસ હોય. વાછડી ઓળખું પછી ગાય કહેવાય, પાડી પછી ભેંસ કહેવાય, આ બાજુ ઊંટ કચ્છમાં હોય, બોતડું હાંડીઓ ઊંટ, મદની હાથી. પાડો એક એવું જનાવર છે, જન્મે તોય પાડો, જુવાનીમાં આવે તોય પાડો, અને ગુજરી જાય તોય પાડો. અને તમે કોઈ દી એવું હાંકડ્યું હોય તો કયો લ્યો કે ભાઈ પાડો સરવા ગયો તો ગૌચરમાં ધણહેરમાં અને ભે હારું ભારી લેતો આવ્યો. પાડા જરી આવે એ કઈ ભાર્યું લઈ આવે. તો મારે કહેવાનો મતલબ એ છે કે જે ઘરમાં મહિને પગાર ન દે અને બાયો એને ખોટે ખોટા વડકા કરે એને પાડા જ કહેવાય. હેમાન પાડા ને બીજું કઈ ફેર ન હોય. અને તમે બહુ નોટ કરજો બેનો, તમારે ધ્યાન દીધા જેવું છે કે જે ઘરમાં ઓછો પગાર દેતો હોય કા પગાર દેતો જ ન હોય એ જ વધારે હોશિયારી કરતો હોય. જે પૂરું કામ કરીને ઘરે દેતો હોય એને બિચારાને કાંઈ ન હોય, પણ અમુક અમુક તો હાવ લુખેશ હોય ને લુખેશ. તને કીધું તું હમણાં એક જણો એક જણ એની ઘરવાળી યાર બાઈ જોઈ કે તને કીધું તું ભીંડાનું શાક બનાવજો, કેમ ભીંડાનું નથી બનાવ્યું? એટલે બાઈ કે ભીંડો બહુ મોંઘો હતો, હું ક્યાંથી લાવું? અત્યારે મોંઘવારી વધી ગઈ, ઉનાળો છે. તને કીધું નતો ભીંડાનું શાક બનાવજે. એટલે બાઈ બિચારી ધ્રુજવા પડી કે પણ મારે હું ક્યાંથી લાવું? ભીંડો મોંઘો હતો, ઘરમાં પૈસા નહોતા, એમાં ઓલો ધોકો લઈને દોડ્યો, એક નાખે નમણો એમ કરીને આમ મારવા ગયો ને તો ખરેખર મારવું નહોતું. બાઈ હાથ રાખવા ગઈ, દાડ દઈ દીધો, અહીંયા ફ્રેક્ચર થઈ ગયું. પછી ઓલાને પરસેવો વળે એ કે આમ જો માર તને મારવું નહોતું, એ કે લે ખા ભીંડો ખા. કયું નો છૂટો તો ભીંડાનો દીકરો, ખા ભીંડો ખા. કે એમ નહીં, તું 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 જો આમ થોડીક વાર હાથ ઝાલી રાખ, હું બાજુમાંથી રિક્ષા લઈ આવું ગામડું ગામ, અને પછી તને હોસ્પિટલ લઈ આવું. રિક્ષામાં નાખીને આપણે મારી આપણે જ લઈને જવાનું ને. એ દવાખાને લઈને જતો હતો તો રસ્તામાં એને ખબર પડી, ડૉક્ટર પૂછશે કેવું હું પાપ ખરું ને, એટલે એની ઘરવાળીને હું કહે ખબર તને કહું કે હું આમ જો ડૉક્ટર પૂછશે ને હું વાઈ ગયો તો એમ કહે છે બાઇક માથે જ પડી ગઈ. બાઈક કે તાર છે બાઈક? તારી સાયકલ છે? 15 વર્ષથી પૈણીને આવી સંપલા ગામના માગીરી પહેરજો પડદા. પણ બાઈ બહુ સંસ્કારી હતી, એણે એમ કીધું ડૉક્ટરને કે હું ઓસરીની કોરેથી પડી ગઈ. સાહેબ એક સાહિત્યકાર તરીકે તમને કહી દઉં કે ઈશ્વરદાસ મહાત્મા ઈશ્વરાસુ પરમેશ્વરા ચારણ મહાત્મા જેને દેવ્યાન લખ્યું એની અંદર લખીને કીધું છે કે કરતા હરતા શ્રીહિમ કારી કાલી કાલ રયણ કો મારી શશિ શેખરા સિદ્ધેશ્વર નારી જગની માવડ ધુજળ ધારી ધવા ધવળ કર ધૌતુ ધવળા કૃષ્ણ કુંજા કસ્ત્રી કમલા ચલા ચલા ચા મુંડા ચપલા વિકટા વિકટ ભુબાલા વિબલા આવી આદિ નારાયણી. પછી આવળ કે તો ભલે, જોગળ કે તો ભલે, તોગળ કે તો ભલે, હોલ કે તો ભલે, બીજ કે તો ભલે, સાચાઈ કે તો ભલે, ઉમિયાજી કે તો ભલે, માં પાર્વતી કે તો ભલે, માં ચામુંડા કે તો ભલે, માં મહા કુળદેવી તરીકે બેઠી હોય એ આપ જગત ની માલિક હોય. માના રૂપ નોખા નોખા, માના નામ નવા નવા, પણ દેવ તત્વ એકનું એક છે. એને મેન તમે નોખી 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 જગ્યાએ ડુંગરે બેહાર્યું છે, પણ એ ડુંગરે બેહેલા સ્વરૂપનું એક શાશ્વત સ્વરૂપ, એક સાચું સ્વરૂપ. મારા તમારા ઘરમાં ત્રણ સ્વરૂપે કાયમ આપણી ભેગું રહે છે. એક સ્વરૂપ એટલે મારી તમારી દીકરી, બીજું સ્વરૂપ એટલે મારી તમારી ધર્મપત્ની, અને ત્રીજું સ્વરૂપ એટલે મને તમને ઉદરમાં રાખનારી જનેતા. આ ત્રણને વંદન ન કરીએ ત્યાં લગી એક એક કુળદેવી આપણી ઉપર કૃપા ન કરે ન કરે ન કરે.
ક્યાં કુળદેવીને હું બધા ગોતવા જઈશ. આ તો હાસ્યની વાતો હોય, થોડીક વાર આનંદ વિનોદ કરી લઈએ, બાકી આને વંદન કરાય, આનું પૂજન કરાય. અન્નપૂર્ણા છે સાહેબ, ગમે એટલો પુરુષ કમાતો હોય, જો સ્ત્રીના હાથમાં એની એની તિજોરીની ચાવી હોય, બાપ એ કુટુંબને ઉજાળી દેવું હોય તો એક દીકરી ઉજાળી શકે, એક પત્ની ઉજાળી શકે, એક મા ઉજાળી શકે. બાકી બેનો હાવ હાજુ કહેજો, તમારા ઘરવાળા એક વાર તો તમને હું કવિ વસ્તુ કીધી જ હોય, કહી દઉં સાચું કહેવાનું, તારા બુદ્ધિ જ નથી. તમારે એમ કહેવાનું, તમારી વાત સાચી, નકર તમને થોડી હા પાડું. ભાઈઓ બિચારા ભોળા હોય, ભાઈઓ હાવ હાચું કહેજો, તમને તમારી ઘરવાળીએ એક વાર તો કીધું જ હોય. શું કહું, એ તો હું આવીને પછી તમારે હરખું આવ્યું, પેલા ક્યાં ભોગ હતું કઈ, એકવાર તો કીધું જ હોય, પણ પછી હું હરખું આવ્યું એ તો આપણને ખબર હોય, હજી હપ્તા ભરીએ. એક જણો હમણાં બેંકમાં ગયો, બેંકમાં જઈને બેંક મેનેજર નો કાટલો પકડ્યો, એ કે તમે હોમ લોન આપો સાચી વાત, કે આપીએ, સબસિડી આપો સાચી વાત, કે આપીએ, કાર લોન આપો સાચી વાત, કે આપીએ. તો અઘરો પ્રશ્ન તો લગ્ન નો છે, લગ્ન માટે લોન કેમ નથી આપતા? ખગલાવો મળ્યો બેંક મેનેજર ને. બેંક મેનેજર ફરીક વિચારી કે વાતે સાચી છે, પછી બેંક મેનેજરે એને કીધું કે ભાઈ તું મકાન પછી હપ્તા ન ભરી ને તો અમે મકાન ને સીલ મારી દઈ. ગાડી પાછી ખેંચી લઈ, પણ માન કે લગ્ન કીડ્યા કીડે તું હપ્તા ન ભરી તો અમારે કરવાનું હું. એટલે એને તરત કીધું કે સાહેબ એ છોકરા લઈ જવાના. મારા દીકરા પાછા જ ન પડે એમ બોલે. પણ દાંપત્ય જીવનની બહુ મજા છે. લગ્ન એ તો જેને કર્યા હોય એને ખબર હોય, એના શીગડામાં પગ હલવાનો હોય એને જ ખબર હોય. હમણાં હું મારી ઘરવાળી બે ફરવા નીકળ્યા તો પકોડી વાળા ને જોઈ ગયો, પાણીપુરી વાળા, મને કે ખાઈ લઉં તો ખા, ખાવા મળી, 10 ની ખાધી, 20 ની ખાધી. પછી ઓલા પકોડી વાળા એ કીધું, ભૈયાજી કે બેન બનાવવું વધારે, મારી સામું જોયું. પછી મેં તો શું કીધું ખબર, ખાઈ લે નાગણ. ત્યાં તો લાલ ઘૂમ જેવી થઈ ગયો, મને કે મને નાગણ કીધી, મેં તારી સમજ ફેર છે, હું એમ કઉ છું નાગણ ખાવા મળી. તમારી ઉપર ભરોસો હોય ને એવું થોડું થોડું મને કહેવું બોલો, આમ છટકતા આવડવું જોઈએ ભાઈ. અમારા ભાઈઓ બહુ ભોળા, અમદાવાદ થી નીકળ્યા હોય, વાસ્તવિકતાનો દાખલો દઉં તમને, હાવ ખોટી વાત કરી શકું નહીં, માનો કે અમદાવાદ થી નીકળ્યા હોય અને કચ્છ આવવાનું હોય, સોરી સામખિયાળી સુધી જવું હોય, ઉજાગરો હોય ભાઈને બહુ, બેન છે ને કંજુસ છે, ભાઈને એક જોલું આવે ને એટલે ઓલા બેન સોરી ઉજાગરો હતો, બીજી વાર જોલું આવે ને તરત માથું ન ભટકાવવું જોઈએ, નકર મારી જેવી કોઈ નથી, એટલે ઓલો બિચારો આમ હજળ બેસી જાય, પછી એની અંદર ઉડી જાય સાહેબ 8 દિની હોય તો. પણ એ જ જગ્યાએ અમારો ભાઈ આવતો હોય ને, બેનને નીંદર આવતી હોય, ઉજાગરો હોય, અને બેન કદાચ ભાઈના ખંભે માથું નાખીને ભૂઈ જાય, અને સામખિયાળી સુધીની ટિકિટ કપાવી હોય, પણ લાંબી ટિકિટ ઠેઠ આપણા ગામ સુધીની કપાવી હોય, પણ બેનની નીંદર ન ઉડવા દે, નીંદર ન ભગાડે મારા ભાઈ,
ભોળા બહુ, બેનો વાતો કરતો હોય તમારા ભાઈ બહુ ભોળા, રામ જેવા. તમને ન ખબર હોય ઘેરે હોય ત્યાં લગી રામ જેવા, બહાર તો છે આમ જેવા થઈ જાય. અને એક જણા મને પ્રશ્ન પૂછ્યો, એમ બેન મારી પાસે આવી મને કે જયેશભાઈ, હું મને કે મારો ઘરવાળો સીધો છે કે વાંકો છે, એની એની મારે પરીક્ષા કરવી હોય તો મેં કાંઈ લાંબી પરીક્ષા નહીં, તમારા ઘરના મોબાઈલ છે એમાં પાસવર્ડ છે. મને કે એનો અર્થ હું? મેં કીધું પાસવર્ડ ન હોય તો સીધો. એટલે હું આ કોઈનું ઘર ભંગાવવા નથી આવ્યું. એક બે જણા વાતો કરતા હતા, એક જણો ભાઈ મારી ઘરવાળી તો દેવી છે, હા મારી ઘરવાળી તો દેવી છે, બહુ વખાણ કરતો. બોલો બાજુ વાળો કે મારી ઘરવાળી દેવી છે પણ કોક રાખવું જોઈએ ને. એટલે આમાં બે બાજુ હોય. હમણાં એક બેન કે મારે સતી થવું છે, જયેશભાઈ મારે સતી થવું છે. મેં કીધું બેન તમારે સતી ન કહેવાય. મને કે કેમ? મેં કીધું સતીના પતિ શિવ હતા અને તમારા પતિ રોજ દીવ હોય. મારી સમજણ છે એની મજા. અને આમ જોયો તો નર નારીનો બેનો સમન્વય છે સાહેબ. આ બેનો મારી બેનો અહીં બેઠી, બેન તમને એક એક દ્રષ્ટાંત આપું, સાચું જ લાગે તો હા પાડવાની. બેન કેવી છે એમ કહેવાય, ભાઈ કેવો છે એમ કહેવાય. તમે રાઈટ બરોબર છે ને, ભાઈ કેવો અને બેન કેવી. પણ બેનના શણગારની માથે વ્યાજ આવ સાહેબ, બેનના કપાળમાં ચાંદલો છે તો ચાંદલો કેવો કહેવાય, ચાંદલી કેવી છે એમ કહેવાય. ચાંદલો બેનો જોશથી બોલજો, કેવો ચાંદલો, ચૂડલો, હારલો, અંબોડો, ચોટલો, કામખો, હાડલો. મે નામ રાખ્યા છે તો એને કેવો કહેવાય, હું કામ ખબર છે એને પુરુષના નામના ધારણ કર્યા છે એને કેવો કહેવાય. અમારે મરદ જો દાદાની મૂછો જો, દાદાની મૂછ ઉપર એક વાર તાળીનો ગણગણાટ કરો છો. સવાલ જ નથી. અરે વર્ષોથી એ ભાવ એનો પ્રેમ અને એની મર્યાદા એમનેમ નહીં રહી ને સાહેબ, નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા સાહેબ. જીવતરને માલિકર કેટલું યોગદાન દેવું પડ્યું છે, કેટલું સહન કરવું પડતું છે, કેટલી પ્રતિષ્ઠાન જાળવવા માટે એને પોતાનું કંઈક યોગદાન હશે, કઈ ગામનું નાગ કહી શકાય, એમનેમ નાગ ન થવાય સાહેબ. એના માટે એક વાર જોરદાર ફરીથી તાળીનો ગડગડાટ. પણ આપણે વાત એ કરતા હતા કે મૂછ એ મરદની નિશાની છે, પણ દાદા એ ભલે ગમે એવડી મૂછ રાખી પણ મૂછ કેવો છે એમ ન કહેવાય, મૂછ કેવી છે એમ કહેવાય. સ્ત્રીલિંગ હાવ ભાઈ જેવું, નગર મરદની નિશાની મૂછ. ભલે આમાં કોક કોક ને છે, અમુક અમુક ને ડામર રોડ. મૂછ કેવી, દાઢી કેવી, ટોપી, પાઘડી, દાઢી, ધોતી, મોજડી, લાકડી. એ સ્ત્રી અને પુરુષ એકબીજા વગરના અધૂરા છે એનો દાખલો છે સાહેબ. મારું ભણેલું નથી, આ તો વિણેલું છે. એવું નહીં બેનો, તમે ઘરની માલિકો હાવરણી લઈને હજવારી કાઢો, હાવરણી કેવી. અને બેનોની જાત છે ને કેવી, એટલે એ હાથમાં લઈને વાળતી હોય ને બેન, એટલે હળવું 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 વાળતી હોય, હું પીછી ખરી ન જાય એનું બેનો બહુ ધ્યાન રાખે. હાવણી ભાંગી જાય એને ન ગમે, એકદમ ધીમે 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 બેનો વાળતી હોય. અને એનું કામ ઉમરા સુધી, ઉમરા પછી હાથમાં આવે હાવણો, અને એ હાથમાં હોય તો જોઈ લેવાનું, હળિયું નોખી કરી નાખે ને, એમાં હળિયું નોખી થઈ જાય ને, એટલે વેવણું ગોતી માલિક ભરાવીને આમ પીછડા ઘેરી નાખે, હાથમાં આવવું જોઈએ. હમણાં ચૂંટણી વાળા ભાજપ કોંગ્રેસ બધા પોતપોતાના પક્ષ વાળા ચૂંટણી માટે જાય પ્રચાર માટે, એમાં એક બે જણા છે ને પાદરમાં એક બાપા બેઠા, તેને પૂછ્યું કે બાપા અહીંયા કોનું જોર છે, આ કાઠિયાવાડી શબ્દ છે, ભાજપનું કોંગ્રેસનું કોનું જોર છે કે બાપા અહીંયા કોનું જોર છે. બાપા ઊભા છે ને બદ્રી મોટા, બાપા અહીંયા તો ભાઈઓનું જોર છે, અમારા ગામમાં તો ભાઈઓનું જોર છે. હમણાં દાદા એક દાદી મને લઈને ગયા હોસ્પિટલમાં,
બીમાર હતા ને એટલે ડોક્ટર ને બતાવ્યું, ડોક્ટર ને લઈને દાદીમાનો હાથ દીધો, દાદીમાનો હાથ દીધો ને ડોક્ટરે આમ કરી આમ નર્સ પકડી ગયો. ડોક્ટર બે મિનિટ જોયો તો ખરો ને અંદર શું છે. હું દાદા કે હું કરો છું કે કાકા નર્સ જોઉં છું નર્સ. દાદા કે નર્સ તમારી બાજુ ઊભી. દાદા એમ એમ નહીં, તમે તમને તમારી ભાષામાં હું જાઉં અને રગ જોઉં છું રગ. દાદા નિહાકો ખાતો કેમ કે 60 વર્ષમાં મને આની રગ નથી જોડી તો નહીં ક્યાંથી જોડે છે. અમુકને 60 વર્ષ હોય જાય તો રગ નથી જોડતી. પણ એક વાત મને બહુ ગમે છે, વડીલોની એક વાત બહુ ગમે છે. ભાઈ આ લોકો જોવા ન જતા, એના સમયમાં જોણ ન થતા. બાપ દાદા એમ કહે કે અહીંયા તમારું નક્કી કરીએ એવા રૂપિયોનું શ્રીફળ દે એવા, હગ પણ જોડાઈ ગયું એટલે પૂછવાનું ન હોય સાહેબ ક્યાં ગામમાં કર્યું. એ તો પરણીને આવે અને આમ કરીને આમ જ્યારે ઘૂંઘટ ખોલે તઈ ખબર પડે કે આ આપણા નસીબ. અને સાહેબ એ નસીબ હતું તો આમ એક બે ત્રણ તણતણી એકા કાઢ્યા. બોલો આ બાપ હવે એ તણતણી એકા કાઢ્યા સાહેબ, અને ગમે એવું હતું તો નિભાવી નિભાવીને જિંદગી કાઢી નાખી. અને આપણે વે વે વાર જોવા જઈએ. તારો બાપ ફીરકી પકડવા વાળી ઘણી મળશે, ઘૂંસ કાઢવા વાળી હોય. તમને ક્યાં ખબર છે લગ્ન પછી ઘૂંસ કેટલી થાય? કોઈ રૂપ જોઈને પ્રેમ કરશો તો રૂપ નાશવંત છે, કોઈ પૈસો જોઈને પ્રેમ કરશો તો પૈસો કાલ પતી જાય, પણ જેને સદગુણને પ્રેમ કરી લીધો ને એ બાજી જીતી જશે. આપણા વડવાઓ સદગુણને જીતી લીધા હતા, એને પ્રેમ કર્યો તો એના હિસાબે જીતી ગયા છે. બાકી તમને એમ હોય કે અમે જોવા જઈએ, બેનો બહુ હોશિયાર છે. હમણાં એક જણાના લગ્ન થયા, લગ્ન થયા જોવાઈ ગયો તો ફરવાઈ ગયો તો, પણ લગ્ન થયા પછી બીજે દિવસે એની પત્નીને પૂછ્યું કે તમારો મેકઅપ કોણે કર્યો હતો? કે મારી બેનપણી છે ને બ્યુટી પાર્લરના ક્લાસ ચલાવે છે, એને મારો મેકઅપ કરેલો. એનું એડ્રેસ આપને. કે તમારે શું કરવું? કે હું એના ઉપર ખુશ છું, મારે એને ભેટ આપવી છે. કેવો સરસ તારો મેકઅપ કર્યો હતો. એની પાસેથી એડ્રેસ લઈ મસ્તીનો આઈફોન લઈને પેકિંગ કરીને અંદર નાખી અને એને દેવા ગયો એપાર્ટમેન્ટમાં 5મા માળે જઈને આપી દીધો. એ કે લો, કે શેના માટે? કે તમે મારા વાઈફનો જે મેકઅપ કર્યો હતો ને એનાથી હું તમારી ઉપર બહુ ખુશ છું, લો આ મારા તરફથી ભેટ. એમ કહીને ઓલો કટકટ 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 પગથિયા 5માળના ઉતરી ગયો નીચે, જ્યાં એની બાઇક લઈ અને કિક મારતો હતો ત્યાં પેલી એમ કરીને આમ ખોલ્યું ખોખું તો માલિક પરથી નોકિયા 33 નીકળ્યો. એટલે ઓળે ઉપરથી રાઈડ નાખી કે ભાઈ આવું થોડું કરાય, આવા પેકિંગમાં આવો મોબાઈલ. છોકરો નીચેથી એટલું જ બોલ્યો કે મને બેન આવો જ આંચકો લાગ્યો હતો. અમને નોકિયા 33 બટકાવી દીધો ને. એટલે જોવા જાવ તો બીજું કઈ ન કરો, કઈ નઈ મોઢું ધોવાનું કહીશું. અને પાછા એક બે અને ત્રીજી હા પાડ દેવા, બહુ નથી ગમતું ને આવું છે ને આવું છે ને એવું કઈ નહીં કરવા. કારણ કે આપણે કઈ કઈક લક્ઝરીની વાટ જોઈ ને એમાં એસટી સરકારી સકડા હોત જાય. સમજે બાકી તો. હમણાં મારો ભાઈબંધ મને કહેતો હતો એના લગ્ન થયા નહીં, હક પણ થયા નહીં. એટલે મને કહે જયેશભાઈ કે 38 વર્ષ થઈ ગયા. હા એનું મને કે આપણું ક્યાંય ગોઠવાનું નહીં. મેં કીધું પણ એમાં તારો વાક છે, કેટલી જગ્યાએ જોવા ગયો. મને કે મારા આમ 40 છોકરીઓ જોઈ, પણ જે ત્રીજા નંબરની છોકરી જોઈ હતી ને એ મને ગમી હતી થોડીક થોડીક, પણ હવે શું થાય? મેં કીધું હવે શું થાય? મને કે હાલો મારી ભેગા પાછા ત્યાં જોવા જાય. મેં કીધું કોડા હવે ત્યાં જોવા ન જવાય. મને કે તમને મારું સારું જોઈ નથી શકતા જયેશભાઈ, હાલો મારી ભેગા. મેં કીધું હાલ ભાઈ બે પ્રોગ્રામ કેન્સલ કરશું, પણ તારું કામ કરીએ. અમે તો બે ગયા જે ગામમાં 7 વર્ષ પહેલાં જોવા ગયો તો એ ડેલીમાં જઈને હાંકળ ખખડાવી
ડેલી ખોલીને બહાર આવ્યા, પણ જે છોકરીને જોવા ગયા હતા ને એ જ છોકરી આંખમાં છોકરો તેડીને આવી, જો બેટા મામા આવ્યા. મામામાં ગણતરી થાય ને એની પેલા હા પાડી દે, નકર બહુ મોડું થઈ જાય. પણ ગજાનંદ ગણપતિની એક નાનકડી સ્તુતિ લઈ, ગજાનંદ ગણપતિની સ્તુતિ. જોકે તમને એક મારી નાનકડી ઓળખાણ એ રીતે આપું, એક સાહિત્યકાર, એક હાસ્ય કલાકાર, એક ગાયક, એક લેખક અને એક ગીતકાર. આ પાંચ શક્તિ મને પરમાત્માએ આપી છે. અને ગુજરાત ક્રાઇમ પેટ્રોલ અને સાવધાન ઇન્ડિયા આજથી 5 વર્ષ 4 વર્ષ થયા, એના એપિસોડ પણ સ્ક્રીન પ્લે કરતો, ઘણા ગીતો પણ મેં મારી રચનાઓ લખેલી છે. ત્યારે બેનમાં એવો ભાવ છે કે તમે જ ગણપતિ વંદના કરો, એક નાનકડી ગણપતિ વંદના લઈ. અને સાહેબ ખરેખર આખા ગુજરાતનું ગૌરવ કહી શકાય. અને હમણાં હમણાં જ લગભગ આ ચૈત્ર મહિનાની અંદર કાઠિયાવાડની માલિકો સારા સારા કલાકારોને ટક્કર આપી દે એવા ડાયરાની રજૂઆત શીતલબેન બારોટે કાઠિયાવાડમાં કરી છે. અને જોરદાર તાળીના ગુજરાત કરવા છે, પણ એક નાનકડી ગણપતિની વંદના